નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી નવદર્પણ વિદ્યાલય થોરલી શાળા પરિવાર વતી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત ઓનલાઈન વિડિયો લેક્ચરની અંદર હું સ્વાગત કરું છું. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 9 વન અને વન્યજીવ સંસાધન જોઈએ. આપણે પ્રશ્ન આપણને આપેલો છે કે ભાઈ અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જે આરક્ષિત ક્ષેત્ર વિશે મુક્તસર સમજાવો. સરસ મજાનો પ્રશ્ન છે. વિશેષ ટૂંકનો તરીકે પણ આપણને પ્રશ્ન પૂછી શકે, અથવા તો અભયારણ્ય વિશે ટૂંકમાં માહિતી આપો એવી રીતે પણ પ્રશ્ન પૂછાય છે. રાષ્ટ્રીય ઉદ્યાન વિશે માહિતી આપો એવી રીતે પણ આપણને પ્રશ્ન પૂછાતો હોય છે. અને જે આરક્ષિત ક્ષેત્ર વિશે સમજાવો એવી રીતે પણ આપણને પ્રશ્ન પૂછાતો હોય છે. તો આપણે ત્રણેય પ્રશ્ન જે છે એ કમ્બાઈન સરસ મજાના આપણે લઈશું. જોઈએ પહેલું અભયારણ્ય. તો અભયારણ્ય એટલે શું? વિગતે માહિતી આપણને આપેલી છે. પહેલો મુદ્દો છે, જુઓ, ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે. ચોક્કસ મર્યાદામાં મંજૂરી લીધા બાદ સત્તાધિકારી કોઈ કર્મચારી હોય એની પાસેથી મંજૂરી લીધા બાદ અમુક ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે. ત્યાંના જે સ્થાયી લોકો હોય એને પશુચારણ માટે કે અન્ય કોઈ પણ પ્રક્રિયા માટે મર્યાદિત અનુમતિ આપવામાં આવે છે. ત્યારબાદ સત્તાધિકારી પાસેથી અનુમતિ એટલે મંજૂરી મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકાય છે. સત્તાધિકારી કોઈ કર્મચારી પાસેથી મંજૂરી મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવા પર છૂટ જે છે એ અભયારણ્યની અંદર આપવામાં આવે છે. વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે. અહીંયા સરસ મજાનો મુદ્દો આપણને આપેલો છે કે ભાઈ વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિ જાતિના સંરક્ષણ માટે કરાય છે. કોઈ એક વિશેષ પ્રજાતિ હોય, દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ સિંહ, તો એની માટે અભયારણ્ય આપણે બનાવવું છે. તો સિંહની દેખરેખ જે છે એ અભયારણ્ય અંતર્ગત રખાતી હોય. વાઘ, મગર, કાચબા, તો આવી કોઈ એક પ્રજાતિ અંતર્ગત અભયારણ્ય જે છે એની સ્થાપના થતી હોય છે તો એની અંદર એના સંરક્ષણ માટેના પગલાં જે છે એ લેવામાં આવતા હોય. ઉપરનો મુદ્દો આપણને આપેલો છે કે ભાઈ ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે, પણ એ કઈ રીતની? તો કે ભાઈ જે પ્રજાતિ માટે આપણે અભયારણ્ય બનાવ્યું હોય એને ખલેલ ન પહોંચે એ રીતની મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે. ખાસ ધ્યાન કઈ વન્યજીવ અભયારણ્યની સ્થાપના થઈ હોય જે જાતિ માટે, જે પ્રજાતિ માટે એના રક્ષણનો હેતુ મુખ્ય હોય. અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા દ્વારા કરાય છે. જો અભયારણ્યની સ્થાપના કઈ સરકાર દ્વારા? તો કે રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા દ્વારા કરાય છે. ત્યારબાદ આપણે જોઈએ પેરિયાર, ચંદ્રપ્રભા, એટોર નાગરમ અભયારણ્યો જાણીતા અભયારણ્યો છે. અવારનવાર આપણે અભયારણ્યના નામ વિશે માહિતી આપેલી હોય તો એમાં પેરિયાર અભયારણ્ય છે, ચંદ્રપ્રભા અભયારણ્ય છે, એટોર નાગરમ અભયારણ્ય, આ દરેક અભયારણ્યો જે છે એ જાણીતા અભયારણ્યો છે. ત્યારબાદ આપણે જોઈએ રાષ્ટ્રીય ઉદ્યાન. રાષ્ટ્રીય ઉદ્યાન વિશે થોડીક માહિતી મેળવી લઈએ. તો અભયારણ્યની તુલનામાં આ વધારે સંરક્ષિત ક્ષેત્ર છે. અભયારણ્યની
રક્ષિત એટલે કે રક્ષી છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ તેમાં એકથી વધારે પારિસ્થિતિકી તંત્ર સમાવિષ્ટ હોય છે. એકથી વધારે એટલે તો કે ભાઈ રાજ્ય સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા કે પછી કોઈ મહાનગરપાલિકા દ્વારા જે છે એ રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવામાં આવતા હોય. પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. અભિયાનની અંદર આપણે જોયું કે ભાઈ સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓ જે છે એને ચરાવવાની છૂટ હોય છે, પણ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. અભિયાનની જેમ તે કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. અમુક બાબતો ઉપર જે છે એ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર દેખરેખ રાખવામાં આવતી હોય છે, તો કોઈ એક પ્રજાતિ ઉપર એ પ્રભાવિત નથી હોતું. ઘણી પારિસ્થિતિકી પરિબળો જે છે એનું મૂલ્યાંકન કર્યા બાદ રાષ્ટ્રીય જે ઉદ્યાન તેનું નિર્માણ થતું હોય છે. ત્યારબાદ આપણે જોઈએ કે તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરાય છે. રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના જે છે એ રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરવામાં આવતી હોય છે. જોઈએ ક્યાં ક્યાં રાષ્ટ્રીય ઉદ્યાનો, તો ભાઈ કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, આ ઉપરાંત કોર્બટ રાષ્ટ્રીય ઉદ્યાન, વેરાવળ રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, દતિકમ રાષ્ટ્રીય ઉદ્યાન વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. તો અભયારણ્યની અંદર જેમ આપણે જોયું કે ભાઈ પેરિયાર, ચંદ્રપ્રભા, કેતુર, નાગર અભયારણ્યો જાણીતા અભયારણ્યો છે, એ જ રીતે રાષ્ટ્રીય ઉદ્યાનોની અંદર તો કે ભાઈ કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, કોર્બટ, વેરાવળ, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, દતિકામ વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. ત્યાર પછી આપણે જોઈએ જે આરક્ષિત ક્ષેત્ર, તો તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર થાય છે. તો એની સ્થાપના જે છે એની અંદર રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારનો થોડો ઘણો તો ફાળો હોય જ છે, પણ એની સાથે આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર જે આરક્ષિત ક્ષેત્ર જે છે એની સ્થાપના થતી હોય છે. જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો છે. આપણે જો અહીંયા આપેલું છે કે ભાઈ 5000 ચોરસ કિમીથી જે આરક્ષિત ક્ષેત્રનો વિસ્તાર મોટો હોય છે, તો એ 5000 ચોરસ કિમીની અંદર જેટલો વિસ્તાર આવે છે ત્યાંનો પ્રાકૃતિક વારસો હોય કે સાંસ્કૃતિક વારસો હોય કે તમામ બાબતોનું ધ્યાન જે છે એ જે આરક્ષિત ક્ષેત્રની અંદર રાખવામાં આવતું હોય છે. તે ક્ષેત્રમાં થતી બધી વનસ્પતિ, હવે જો અહીં આપેલું છે અભયારણ કે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર મર્યાદિત હતું, પણ જે આરક્ષિત ક્ષેત્રની અંદર કઈ રીતનું છે કે ભાઈ તે ક્ષેત્રમાં થતી વનસ્પતિ, જીવજંતુઓ, જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયોની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરાય છે. જે આરક્ષિત ક્ષેત્રની અંદર કોનું કોનું સંરક્ષણ થાય છે, કોનું કોનું રક્ષણ થાય છે, તો કે ભાઈ એ ક્ષેત્રની અંદર થતી બધી વનસ્પતિ, બધા જીવજંતુઓ, જમીન અને માનવ સમુદાયોની જીવનશૈલીનું સંરક્ષણ જે છે એ જે આરક્ષિત ક્ષેત્રની અંદર થતું હોય છે. ત્યાં જે વિવિધ બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો ઊભી કરાય છે એ જે આરક્ષિત ક્ષેત્રની અંદર પ્રશિક્ષણ માટે અને જે વિવિધતા બાબતે સંશોધનો કેન્દ્ર ખોલવામાં આવે છે. આ ઉપરાંત આપણે જોઈએ તો કે ભાઈ આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે. જેમ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર આપણે જોયું કે ભાઈ માનવીય પ્રતિવિધિઓ જે છે એ સંપૂર્ણપણે બંધ હોય, એ જ રીતે જે આરક્ષિત ક્ષેત્રની અંદર જે આરક્ષિત ક્ષેત્ર જે ઘોષિત વિસ્તારો હોય ત્યાં માનવીય ગતિવિધિઓને સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે. કોઈ પણ હરવા ફરવા પર પણ પ્રતિબંધ હોય, પાલતુ પશુઓને ચરાવવા પણ પ્રતિબંધ હોય, તો દરેક માનવીય ગતિવિધિઓ પર પ્રતિબંધ જે છે એ જે આરક્ષિત ક્ષેત્રની અંદર હોય છે. આ ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર એકંદરે
अपेक्षा साथ अहीं आपणे आपणो ऑनलाइन विडियो लेक्चर पूर्ण करीए छीए. आभार.